રશિયાનું એક વિમાન યુક્રેનની સરહદ નજીક ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 65 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર રશિયાનું ઇલ્યુશિન 76 વિમાન યુક્રેનની સરહદે આવેલા વિસ્તારના બેલ્ગો રોડમાં ક્રેશ થયું છે. વિમાનમાં યુક્રેનની સેનાના જવાનો હતા, જેમનું યુદ્ધ કેદી તરીકે અપહરણ કરવામાં આવ્યું હતું. તો 65 લોકોમાં 6 ક્રૂ મેમ્બર અને 3 એસ્કોર્ટ પણ હતા, જેઓ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પ્લેન ક્રેશમાં મોતનો ભોગ બનનાર લોકો યુદ્ધ કેદી હતા અને તેમને અપહરણ કરીને લઈ જવાતા હતા, પરંતુ વચ્ચે જ તેઓ મોતને ભેટ્યા. પ્લેન ક્રેશનું કોઈ કારણ અપાયું નથી. મહત્વનું છે કે આ પ્લેન ક્રેશનો વિડીયો સોશિયલ મીડિયા પર વધુ ને વધુ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે યાબ્લો નોવો ગામની પાસે વિમાન ઝડપથી નીચે આવી રહ્યું છે અને પછી એક પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ છે. આગની તેજસ્વી જ્વાળાઓને વધતી જોઈને વિમાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ જતું જોવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.